નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત ઓનલાઈન વર્ગોની યુટ્યુબ ચેનલમાં હું વૈશાલી વાઘેલા આપ સૌને આવકારું છું બાળ મિત્રો આપ સૌ જાણો છો કે આની પહેલાંના વિડીયોમાં મેં તમને પ્રકરણ નંબર સાત રિયાની ટ્રેન મોડી પડી તે શરૂ કરાવ્યું હતું તેમાં આપણે જાણ્યું હતું કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશન પર બે કલાક ઊભી રહી હતી કારણ કે વડોદરાથી સુરત વલસાડ વાપી અને મુંબઈ તરફ જવા વાળી અને આવવા વાળી તમામ ટ્રેનો બે કલાક મોડી ચાલવાની હતી માટે ટ્રેન ઉપડવાની ઘણી બધી વાર હતી એટલે રિયાના પપ્પાએ કહ્યું કે ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું એટલે રિયા અને તેનો ભાઈ તેના પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને રિયાના પપ્પાએ તેમને રેલવે સ્ટેશન પરની બધી જ સુવિધાઓ બતાવી એ પણ આપણે જાણ્યું હતું આ ઉપરાંત જ્યારે રિયાની ટ્રેન વડોદરા જંક્શન પરથી બે કલાક પછી ચાલી ત્યારબાદ સડક માર્ગના ફાટક પાસેથી પસાર થઈ ત્યારે તેને શું શું જોયું તેનું પણ વર્ણન આપણે વિસ્તારથી જોયું હતું અને પ્રશ્નોત્તરીની ચર્ચા પણ કરી હતી તો બાળ મિત્રો આજે હું તમને ત્યાંથી આગળ શીખવવાની છું જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમારે તેને પાસે રાખવાનું છે તો ચાલો શરૂ કરીએ પાઠ્યપુસ્તકમાં પાના નંબર બાવન પર રિયા જણાવે છે કે હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો ખડ 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 મેં મારી આંખો ખોલી અનુમાન કરો મેં શું જોયું હશે મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પસાર કરી રહી હતી મમ્મીએ કહ્યું આ નર્મદા નદીનો પુલ છે આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું છે તો બાળ મિત્રો રિયાની ટ્રેન એક પુલ પરથી પસાર થઈ રહી હતી એટલે તેની મમ્મીએ જણાવ્યું કે આ નર્મદા નદીનો પુલ છે ખાસ યાદ રાખજો કે નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટી નદી છે અને તેનું પાણી નહેર દ્વારા દૂર દૂર વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું છે થોડેક દૂર બીજા બે પુલ પણ દેખાતા હતા તેના પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે એટલે કે રિયાની ટ્રેન નર્મદા નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી તેને થોડેક જ દૂર બીજા બે પુલ દેખાતા હતા તમે અહીંયા આપેલ ચિત્રમાં પણ જોઈ શકો છો તેના પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા એટલે રિયાના પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે અને તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર બાંધેલો નવો પુલ છે અને તેનું નામ છે કેબલ બ્રિજ તો બાળ મિત્રો ખાસ યાદ રાખજો કે ભારતના સૌથી મોટા બ્રિજ તરીકે કેબલ બ્રિજને ઓળખવામાં આવે છે જે નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે એટલે ખાસ યાદ રાખજો કે ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે અને આ નદી પર બાંધવામાં આવેલો નવો પુલ જેનું નામ છે કેબલ બ્રિજ અને તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે આગળ રિયા જણાવે છે કે ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ હતું કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા ઝાડ પાથરીને બેઠેલા જોવા મળ્યા પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી અહીંયા રિયા કહે છે કે ઉનાળો હોવા છતાં પણ નદીઓમાં ખૂબ જ પાણી હતું અને કેટલાક માછીમારો નાવડીમાં એટલે કે હોડીમાં માછલા પકડવા ઝાડ પાથરીને બેઠા હતા પુલ લાંબો હોવાથી તેમને આ બધું જોવાની ખૂબ જ મજા આવી ત્યારબાદ આગળ પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી વાત્રક મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે જોવાનું ચૂકતા નહીં એટલે કે રિયાના પિતાજી તેમને કહે છે કે જ્યારે તમે લોકો સુતા હતા ત્યારે તેમની ટ્રેન સાબરમતી વાત્રક મહિસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી આ આપણા ગુજરાતની મોટી નદીઓના નામ છે યાદ રાખજો સાબરમતી વાત્રક મહિસાગર અને વિશ્વામિત્રી ત્યારબાદ હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે જોવાનું તમે ચૂકતા નહીં એમ અહીંયા તે જણાવે છે બાળ મિત્રો આ ઉપરાંત તમે ગુજરાતની વિવિધ નદીઓનો પરિચય મેળવી શકો વિગતે તે માટે થઈને મેં તમારી સામે ગુજરાતની નદીઓ દર્શાવતો એક નકશો રજૂ કરેલો છે જેમાં તમે ગુજરાતની વિવિધ મુખ્ય નદીઓ વિશેની માહિતી મેળવી શકશો આ ઉપરાંત તમે અહીંયા સાબરમતી વાત્રક મહીસાગર વિશ્વામિત્રી અને તાપી નદી વિશે પણ જોઈ શકો છો બાળ મિત્રો જો તમે આ નકશાનો અભ્યાસ કરશો તો તમને ગુજરાતની મુખ્ય નદીઓ વિશે ઘણું બધું જાણવા મળશે કે કયા જિલ્લામાં કઈ નદી આવેલી છે ત્યારબાદ આગળ રહ્યા જણાવે છે કે બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા પવન પણ ખૂબ ઠંડો આવતો હતો આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી અમે બહારનું વાતાવરણ જોવામાં મશ્કુલ હતા ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન બે કલાક મોડી ચાલે છે માટે અમે આઠ કલાકે પહોંચવાના બદલે હવે દસ પચીસ કલાકે પહોંચીશું એટલે કે રિયા અહીંયા જણાવે છે કે તેમને ટ્રેનની બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી તેમને નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોયા અને આ ખેતરોમાં કેળાની ખેતી પણ તેને જોવા મળી આ ઉપરાંત તેને ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોયા અને પવન પણ ખૂબ ઠંડો હતો એવી ઠંડીનો અનુભવ તેને ક્યારેય ગાંધીધામમાં કર્યો નથી તેમ તે જણાવે છે બહારનું વાતાવરણ જોવામાં તેઓ મશગુલ હતા ત્યાં જ તેની મમ્મીના ફોનમાં તેના મામાનો ફોન આવ્યો તેમ તે જણાવે છે કારણ કે રિયાના મામા તેમને વાપી રેલવે સ્ટેશન લેવા આવવાના હતા એટલે તેની મમ્મીએ તેમના ભાઈને સમાચાર આપ્યા કે અમારી ટ્રેન બે કલાક મોડી ચાલે છે આપણે આગળ જોયું હતું ને કે વડોદરા જંક્શન પર બે કલાક ટ્રેન ઊભી રહી હતી માટે તેઓ આઠ પચીસ કલાકે પહોંચવાને બદલે દસ પચીસ કલાકે પહોંચશે ત્યારબાદ નીચે તમને પ્રશ્નો આપેલા છે તેમાં પહેલો પ્રશ્ન કે તમે પુલ જોયા છે કયા કયા તો બાળ મિત્રો તમે ચોક્કસ પુલ જોયા જશે તમે કયા કયા પુલ જોયા છે તેના નામ તમારે અહીંયા જણાવવાના છે જેમ કે આપણા ભાવનગરમાં પણ એક પુલ આવેલો છે તેનું નામ છે કેબલ બ્રિજ તે તમે કદાચ જોયો હશે ત્યારબાદ બીજો પ્રશ્ન કે તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે વિચારીને લખો તો બાળ મિત્રો અહીંયા તમે લખી શકો કે અમારા વિસ્તારમાં ખેલો નદી શેત્રુંજી નદી માલણ નદી બગડ નદી અને કાળુભાર જેવી નદીઓ આવેલી છે અને તેમાં શેત્રુંજી નદી પર શેત્રુંજી પુલ કાળુભાર નદી પર કાળુભાર પુલ બાંધવામાં આવેલો છે તો બાળ મિત્રો તમે આ બધી નદીઓ અહીંયા આપેલ નકશામાં પણ જોઈ શકો છો ત્યારબાદ આગળનો પ્રશ્ન કે નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારો અને લખો તો બાળ મિત્રો જ્યારે નદી વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે કારણ કે નદીમાં બારે માસ પાણી રહેતું હોય છે અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય એવું પણ બની શકે આ કારણે લોકોને નદીના એક છેડેથી બીજા છેડા પર જવામાં ખૂબ જ તકલીફ પડે આથી આ સમસ્યાના નિવારણ માટે અને લોકોની સગવડ માટે થઈને નદી પર પુલ બનાવવા પડે છે ત્યારબાદ આગળ કે તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો કયા તો બાળ મિત્રો તમે પણ ઘણી વખત મુસાફરી દરમિયાન આવી રીતે પુલ પરથી પસાર થયા હશો તો તમારે અહીંયા જણાવવાનું છે કે તમે કયા કયા પુલ પરથી પસાર થયા હતા તમારી મુસાફરી દરમિયાન જેમ કે રિયા પોતાની મુસાફરી દરમિયાન સાબરમતી વાત્રક મહિસાગર વિશ્વામિત્રી નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી તો તમે પણ તમારી મુસાફરી દરમિયાન કયા કયા પુલ પરથી પસાર થયા છો તેના વિશે તમારે અહીંયા જણાવવાનું છે ત્યારબાદ તમે પુલની આજુબાજુમાં શું જોયું એટલે કે જ્યારે તમે મુસાફરી દરમિયાન પુલ પરથી પસાર થાવ છો ત્યારે તમે પુલની આજુબાજુ શું શું જોયું તે તમારે જણાવવાનું છે જેમ કે રિયા જ્યારે પુલ પરથી પસાર થતી હતી ત્યારે તેને પુલની આજુબાજુ નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોયા કેટલાક ખેતરોમાં કેળાની ખેતી થતી હતી તે પણ જોયું ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોયા હતા તો તમે તમારી મુસાફરી દરમિયાન પુલ પરથી પસાર થાવ છો ત્યારે તમે પુલની આજુબાજુ શું શું જોયું તે તમારે અહીંયા જણાવવાનું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી તો બાળ મિત્રો આપણે આગળ જાણ્યું ને કે રિયાની ટ્રેન સાબરમતી વાત્રક મહીસાગર વિશ્વામિત્રી નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી તો તમે અહીંયા લખી શકો કે રિયાની ટ્રેન સાબરમતી વાત્રક મહીસાગર વિશ્વામિત્રી નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી તો બાળ મિત્રો અહીંયા સુધી રાખીએ આની પછીનું હું તમને આગળના વિડીયોમાં શીખવીશ આજના આ વિડીયોમાં મેં તમને શીખવ્યું કે રિયાની ટ્રેન કયા કયા પુલ પરથી પસાર થઈ હતી આ ઉપરાંત ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે તેમજ ભારતનો સૌથી મોટો બ્રિજ કેબલ બ્રિજ છે એ પણ આપણે જાણ્યું આ ઉપરાંત ગુજરાતની વિવિધ નદીઓ દર્શાવતો નકશો પણ મેં તમારી સામે રજૂ કર્યો અને એ પણ જણાવ્યું કે તે બધી ગુજરાતની મુખ્ય નદીઓ છે જો તમે તેનો અભ્યાસ કરશો તો તમે તેના વિશે વધારે માહિતી મેળવી શકશો આ ઉપરાંત આ પાઠમાં આવતા પુલને લગતા કેટલાક સવાલ જવાબો પણ મેં તમને શીખવ્યા તો મને આશા છે કે તમને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે વધુ અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ